એની અપીલ કરવાથી કેસ કરવાથી વીસ લાખ સુધીનું વળતર આપણને ત્યાં જ મળી જાય છે ગમે એટલા મોટી રકમ હોય આપણે એ આપણે ત્યાં કેસ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે સ્ટેટ કમિશનમાં વીસ લાખથી એક કરોડ રૂપિયા એટલે આપણે સામાન્ય માણસ તરીકે અથવા તો એક લેમેન તરીકે આપણે સમાજમાં અનેક વસ્તુનો ઉપયોગ કરતા હશું પણ એમાં વીસ લાખથી એક કરોડ સુધી તો આટલી બધી ઊંચી રકમ સુધીની તો કોઈ વસ્તુ આપણે બહુ ઓછી લોકો ખરીદતા હોય તો એ માનો કે એ વસ્તુમાં આપણે છેતરાયા અથવા નુકસાન થયું તો આપણે સ્ટેટ કમિશનમાં એટલે કે રાજ્ય કમિશનનું જે નિમણૂક થઈ છે એમાં આપણે આપણે આપણો કેસ દાખલ કરી શકીએ અને આપણને વળતર મળી શકીએ એવી રીતે નેશનલ કમિશનમાં નેશનલ કમિશનમાં દસ એક કરોડ ઉપરની કોઈ પણ રકમ કેટલી પણ રકમ હોય એક કરોડ ઉપરની કોઈ પણ રકમ હોય મોટા જે મેટ્રોઝ છે એમાં તો કેટલા બધા કરોડ પાંચ પાંચ દસ દસ વીસ વીસ કરોડના ફ્લેટ્સ વીસ વીસ કરોડની બધી સેવાઓ ક્યાંક અપાતી હોય છે તો આ સંજોગોમાં જો એમાં એ વ્યક્તિ છેતરાઈ હોય જો એ ગ્રાહક તરીકે છેતરાયાની લાગણી થઈ હોય તો એ સ્વાભાવિક રીતે એ નેશનલ કમિશનમાં અપીલ કરી અને કેસ દાખલ કરી અને પોતાના વળતર માંગણી કરી શકે છે પ્રશ્ન આપણને થાય કે ભાઈ કેસ દાખલ કઈ રીતે કરવો કઈ રીતે દાખલ કરવો ક્યાં દાખલ કરવો એક પ્રશ્ન સહજ થાય આપણને તો એ માટે એ આપણે કોઈ એમાં અઘરું છે જ નહીં અથવા તો એમાં કોઈ મુશ્કેલીનું સામાન્ય આ કાયદા સામાન્ય રીતે સામાન્ય પબ્લિકને સમજાય અથવા તો સામાન્ય માણસ પણ એ કાયદાનો સંતોષકારક ઉપયોગ કરી શકે સચોટ રીતે ઉપયોગ કરી શકે એ હેતુથી એવી રીતે ફરિયાદ કરવાનું રાખ્યું છે કાયદામાં એવી જોગવાઈ કરી છે કે જે સામાન્ય માણસ પણ એ ફરિયાદ કરી શકે તો ક્યાં ફરિયાદ કરવાની છે કે જે જગ્યાએ કાયદામાં જોગવાઈ એવી કરી છે કે જે જગ્યાએ જે તે વ્યક્તિએ વસ્તુ ખરીદી હોય અને બીજી રીતે ખરીદી કર્યા પછી પોતે છેતરા એની લાગણી થઈ હોય ત્યાં એ ફરિયાદ કરી શકે માની લો કે આપણે કોઈ નાના ગામમાં રહીએ છીએ આપણે કોઈ એવા ગામમાં રહીએ છીએ કે જ્યાં કન્ઝ્યુમર ફોરમ કે એવું કંઈ હોય નહીં તો એની બાજુના ગામમાં થોડું નાનું ગામ હોય ત્યાં આપણે ફરિયાદ કરી શકાય આ સૌથી પહેલી અને મહત્ત્વની વાત છે જ્યાં કારણ ઉત્પન્ન થયું હોય જ્યાં આપણે છેતરાયા હોય અથવા જ્યાંથી વસ્તુ ખરીદી હોય ત્યાં આપણે પાલન કરાવી શકીએ કંપનીને માની લો કે આપણે કોઈ ફોરેન કંપનીની વસ્તુ લીધી આપણે ફોરેન કંપનીની વસ્તુ લીધી કોઈ તો શું થાય આપણા દેશમાં આપણે ગ્લોબલાઇઝ વર્લ્ડમાં અત્યારે આપણા દેશમાં ઘણી બધી ફોરેનની આઈટમ્સ બધી આવી ગઈ છે આપણે જોઈએ છીએ થી મોબાઈલથી ઇંગ્લેન્ડ અમેરિકા અનેક વસ્તુઓ આપણે જર્મની ફ્રાન્સની આપણે વાપરીએ જ છીએ જાપાનની અનેક ઇલેક્ટ્રોનિક્સ આઈટમ આપણે બહારની કંપનીના બધા છે જ હવે જો એ ફોરેનની કંપની હોય તો જો ભારતમાં એની બ્રાન્ચ હોય ભારતમાં એની શાખા હોય તો આપણે એ પણ ફરિયાદ આપણે કરી શકીએ છીએ એવું નથી કે ફોરેનની કંપની છે તો આપણે બીજા દેશમાં જવું પડે એવું કંઈ નથી આપણા દેશમાં જ ફરિયાદ થઈ શકે આ પણ એક બહુ મહત્ત્વની વાત છે ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહકોના લાભ માટેની આ વાત છે હવે આપણને વિચાર આવે આપણે આ વિચારતા હશો કે ભાઈ પ્રોસિજર શું એની પ્રક્રિયા શું કેસ કરવાની પ્રક્રિયા શું છે બહુ સીધી અને સાદી પ્રક્રિયા છે જરા એમાં મુશ્કેલી નથી અથવા તો કોઈ જાતના એમાં પ્રોબ્લેમ નથી પછી એવો વિચાર આવે કે ભાઈ ફી કેટલી ભરવી પડે કોર્ટમાં કેસ કરવો પડે તો ફી ભરવી પડે અથવા તો એમાં કેટલા બધા સમય જાય આપણને ઘણી વખત વિચાર આવે આપણને એવો પણ વિચાર આવે કે કોર્ટમાં કેસ કરવાથી ઘણો બધો ટાઈમ વેસ્ટ થાય આપણને કોઈ વસ્તુનું ખરેખર ફળ મળવું જોઈએ એ પાંચ સાત વર્ષે જજમેન્ટ આવે તો આપણને શું ફાયદો આવા નેગેટિવ વિચાર નકારાત્મક બાબતોને કારણે આપણે ઘણી વખત ગ્રાહક તરીકે કોર્ટમાં જવાનું ટાળતા હોઈએ છીએ પણ એ ધ્યાનમાં રાખીને આ કાયદામાં સમયમર્યાદા પણ બાંધી આપવામાં આવી છે કોઈ પણ કાયદામાં સમયમર્યાદાનું પાલન કરવાની ઉલ્લેખ હોય જ છે એવી રીતે આ કાયદામાં પણ સમય મર્યાદાનું આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે એ અંગે જોઈએ તો પ્રોસિજરની વાત આવે તો જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાને છેતરાયાની લાગણી થાય અથવા તો ગ્રાહક સુરક્ષાના કાયદા અંતર્ગત પોતાને જ્યારે એવો વિચાર આવે કે આપણે હવે આ કેસ કરવો પડે એમ છે અથવા તો કેસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો શું કરવું પડે તે એણે કેસ કરવા માટે કોઈ જિલ્લા જિલ્લા ફોરમમાં અથવા સ્ટેટ ફોરમમાં અથવા તો નેશનલ ફોરમમાં ક્યારે પણ કમિશનમાં અરજી કરવાની ઉપ ઉપસ્થિત થાય ત્યારે એને એકવીસ દિવસની પીરિયડમાં સામેની પાર્ટીને એક નોટિસ આપવી પડે છે અને એ નોટિસ આપ્યા પછી ત્રીસ દિવસની અંદર ત્રીસ દિવસની અંદર એ કેસ ચાલુ થઈ જાય છે કેટલી સહેલી અને સરળ વાત છે આપણે કંઈ કરવા નથી આમાં તો ઘણી વખત આપણને એવો પણ વિચાર આવે આપણને ઘણી વખત એવો પણ વિચાર આવે ગ્રાહક તરીકે કે ભાઈ આપણે કોઈક વકીલને રોકવા પડશે વકીલ પાસે જવું પડશે વકીલ ઊંચી ફી લે આપણે છેતરાયા છીએ તો બે પાંચ હજારમાં પણ વકીલ આપણી પાસે દસ હજાર ફી લઈ લેશે તો શું થશે આમાં કોઈ વકીલને રાખવાની પણ જરૂર નથી દરેક વ્યક્તિ પોતાની રીતે અરજી કરી શકે છે પોતાની રીતે અરજી કરી અને પોતે ન્યાય માગી શકે છે કેટલી બધી સરળ અને આ યુઝર ફ્રેન્ડલી અથવા કન્ઝ્યુમર ઓરિયન્ટેડ આ કાયદો બનાવવાની કોશિશ આપણા સત્તાવાળાઓએ કરી છે ખરેખર એ સલામને પાત્ર છે પછી ડિસ્ટ્રિક ફોરમમાં જો અપીલ જો કેસ દાખલ કરવામાં આવેલો હોય તો જો એ અમુક સંજોગોમાં જો દાખલ થાય તો એ સ્વીકારવામાં આવે છે પણ અમુક બાબતો એવી છે કે જેમાં ડિસ્ટ્રિક્ટ ફોરમમાં અમુક સંજોગો અમુક પરિસ્થિતિ એવી છે કે જેથી એ ગ્રાહક નહીં ફરિયાદ સ્વીકારવાની ના પણ પાડી શકે એવું નથી કે દરેક વખતે જેટલી અરજી કરી હોય જે કંઈ અરજી ગ્રાહક દ્વારા ડિસ્ટ્રિક ફોરમમાં કે સ્ટેટ ફોરમમાં કરવામાં આવે એ બધી એન્ટરટેન થાય જ એ બધી સ્વીકારવામાં જ આવે અને એ બધામાં ગ્રાહક તરફી ચુકાદો આવે એવું બિલકુલ નથી એવું માનવું જ નહીં કેમ કે ઘણી વખત ગ્રાહક ખોટો પણ હોઈ શકે હંમેશા ગ્રાહક સાચો જોય એવા ગાંધીજીના શબ્દો આપણે માનીએ ખરા પણ દરેક વખતે સાચો જોઈએ એવું કોઈ માનવાને કારણ નથી ઘણી વખત ગ્રાહક પોતે પણ ખોટો હોઈ શકે એ સંજોગોમાં અમુક સંજોગોમાં ડિસ્ટ્રિક્ટ ફોરમમાં કે ક્યાંક પણ એ અરજી સ્વીકારવાની ના પણ પાડી શકે દાખલા તરીકે જુરિસ્ડિક્શન જ ન હોય ન્યાય ક્ષેત્ર જ ન હોય દાખલા તરીકે દિલ્હીમાં કોઈ વસ્તુ બની હોય અને એનો ગાંધીનગરમાં કેસ દાખલ કરવો હોય તો ન થઈ શકે કેમ કે વસ્તુનું ખરીદી દિલ્હીમાં થઈ વસ્તુ કેસ દિલ્હીમાં બન્યો છેતરાયા દિલ્હીમાં તો ગાંધીનગરમાં એનો કેસ દાખલ ન થઈ શકે બહુ સ્વાભાવિક છે તો આવા સંજોગોમાં આવી રીતે કેસ દાખલ જો ગાંધીનગર ફોરમમાં ડિસ્ટ્રિક્ટ ફોરમમાં કરવા જઈએ તો નેચરલી બહુ સ્વાભાવિકપણે ગાંધીનગર ફોરમ આ કેસ સ્વીકારે નહીં અથવા તો બીજી રીતે કહીએ તો બીજી બાબતો છે કે નોન પેમેન્ટ ઓફ પ્રિસ્ક્રાઇબ ફીઝ કોઈ જે કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એ ફી જો ભરવાનો ઇનકાર કરવામાં આવે તો પણ એ કેસ ડિસ્ટ્રિક ફોરમ સ્વીકારી ન શકે કાયદાએ અમુક નક્કી કરેલી છે ફી કે ભાઈ નેગ્લિજિબલ ફી કે ભાઈ કોઈને કેસ દાખલ કરવો હોય તો અમુક કોર્ટ ફી પ્રોસિજર ફી ભરવી પડે પણ જો એ ફી ભરવાનો જ ગ્રાહક ઇનકાર કરે તો બહુ સ્વાભાવિકપણે ડિસ્ટ્રિક ફોરમ એ કેસ દાખલ કરી શકે નહીં એવી રીતે ખોટી ફરિયાદ હોય ફરિયાદ જ ખોટી કરવામાં આવી હોય ગ્રાહકો છેતરાયા ન હોવા છતાં વેચનારને હેરાન કરવા માટે ઉત્પાદકો પાસેથી વળતર મેળવવા માટે અથવા તો બીજા શબ્દોમાં કહે તો બ્લેકમેલ કરવા માટે જ્યારે આ પ્રકારની ફરિયાદો થાય અને જો કોર્ટને એવો શરૂઆતમાં વિશ્વાસ બેસે અથવા તો પોતાને ખ્યાલ આવી જાય ડિસ્ટ્રિક ફોરમને કે આ ખોટી ફરિયાદ થઈ રહી છે કારણ વગરના હેરાનગતિ અને અનનેસેસરી હેરેસમેન્ટ થાય છે તો પછી એ સંજોગોમાં ડિસ્ટ્રિક્ટ ફોરમ કે કોઈ પણ ફોરમ એ અપીલ સ્વીકારવાનો કેસ સ્વીકારવાનો ઇનકાર કરી શકે એવી રીતે ઘણી વખત એવું બને કે ગ્રાહક પોતે છેતરાયો હોવા છતાં ફરિયાદ કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા કરવામાં આવે એ શક્ય બને છે ઘણી વખત એવું બને છે કે જે વ્યક્તિ ગ્રાહક હોય એ વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં ના આવે અને અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ત્રાહિત વ્યક્તિ દ્વારા જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવે તો એ ફરિયાદ સ્વીકારવામાં આવતી નથી ને એ ફરિયાદ અંગે ન્યાયનું કોઈ કારણ અથવા એને દાદનું કોઈ કારણ અદાલત દ્વારા મળતું નથી કોઈ પણ ફોરમ હોય ડિસ્ટ્રિક ફોરમ હોય સ્ટેટ ફોરમ હોય જે વ્યક્તિ ગ્રાહક હોય અને જે વ્યક્તિ છેતરાયો હોય એ પોતે જ કોર્ટમાં જ્યારે કેસ કરે એ પોતે જ જ્યારે ફોરમમાં કેસ જાતે ઉપસ્થિત રહીને કરે ત્યારે જ એ ફોરમમાં એ કેસ સ્વીકારવામાં આવે છે ત્યાં સુધી સ્વીકારવામાં આવતું નથી તો આ પ્રકારના અમુક મુદ્દાઓ છે કે દાખલા તરીકે ઘણીવાર એવું બને છે કે આ બધું પરિસ્થિતિ સાચી હોવા છતાં ડિસ્પ્યુટ જ એવું હોય તકરાર એવી હોય કે જે ખરેખર ગ્રાહક સુરક્ષાને લગતી ન હોય ઘણી વખત તકરાર એવી હોય કે જે ઓરિજિનલ ડિસ્પ્યુટ જેને કહેવાય કન્ઝ્યુમર ડિસ્પ્યુટ ગ્રાહક તકરાર એવી ન હોય એવું પણ બને તો પણ એ સ્વીકારવાની અદાલત અથવા તો એ ડિસ્ટ્રિક્ટ ફોરમ ના પાડી શકે અને ઘણી વખત એવું બને છે કે માણસ છેતરાયો હોય બે હજાર એકમાં અને ફરિયાદ બે હજાર દસમાં કરે તો જ્યારે ટાઈમ લિમિટનો બાદ આવતો હોય જ્યારે કાયદા પ્રમાણે લિમિટેશન એક્ટ જ્યાં લાગુ પડે છે અથવા તો સમયમર્યાદા જ્યાં હોય છે કે ભાઈ છેતરાયા પછી અથવા તો ખરીદી પછી જ્યાં અમુક સંજોગોમાં અમુક પરિસ્થિતિમાં તો અમુક સમયમર્યાદામાં જ્યારે ફરિયાદ કરવાની હોય ત્યારે જો એ ફરિયાદ ન કરે કોઈ ગ્રાહક તો પણ ડિસ્ટ્રિક ફોરમ અથવા તો કોઈ પણ એ ફોરમ એ સ્વીકારતું નથી અને એ અંગે આપણે સ્વાભાવિક રીતે કોઈપણ કોર્ટ કોઈપણ ટાઈમ લિમિટમાં એ કાયદામાં જણાવ્યા પ્રમાણેની ટાઈમ લિમિટ સ્વીકાર્યા વગર એ કેસ સ્વીકારતો નથી હવે આમાં ટાઈમ લિમિટની આપણે વાત કરતા હતા હમણાં તો એ ટાઈમ લિમિટ તો કઈ ટાઈમ લિમિટ એમાં ટાઈમ લિમિટ કેટલી હોય કોઈપણ ગ્રાહક કોઈપણ વસ્તુ બજારમાંથી ખરીદી કેટલા વખતમાં એણે કોર્ટમાં ફરિયાદ કરવી પડે તો ત્રણ મહિનાની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદે પછી ત્રણ મહિનાની અંદર એણે એ વસ્તુની અંગેની જે છેતરાયો હોય અથવા તો એને ઓછી ઓછો જથ્થો મળ્યો હોય અથવા તો એને એ અંગેની કોઈ પણ બાબત એ અંગે ત્રણ મહિનાની અંદર એને ફરિયાદ જે તે કન્ઝ્યુમર ફોરમમાં અથવા તો જે તે જગ્યાએ કરવી પડે છે અને જો એ ફરિયાદ ન કરે તો એ અંગેની કોર્ટની કાર્યવાહીમાં એને કાયદા તરીકે કોઈ મળતું નથી અને ઘણી વખત એવું બને છે ડિસ્ટ્રિક્ટ ફોર્મમાં કેસ કર્યા પછી જો એમાં આપણે હારી ગયા હોય અથવા તો કોઈ પક્ષકાર એમાં હારી જાય અથવા તો એનો એની ફેવરમાં જજમેન્ટ ના આવે તો સ્ટેટ કમિશનમાં અથવા તો નેશનલ કમિશનમાં જ્યારે અરજી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એને નેવું દિવસમાં એને અપીલ કરવી પડતી હોય છે અને જો નેવું દિવસમાં અપીલ ન કરે તો એ કદાચ અપીલ જે તે સ્ટેટ કમિશન અથવા તો નેશનલ કમિશન કદાચ ન પણ સ્વીકારે એવું પણ બને આપણા દેશમાં ઘણી બધી એજન્સીઝ ઘણા બધા એનજીઓઝ દ્વારા આ પ્રમાણેનું કરવામાં આવે છે તો કઈ રીતે આપણે એની એજન્સીઝ ક્વા કામ કરે છે તો એને સત્તાઓ કઈ છે જે કે ડિસ્ટ્રિક ફોરમ છે સ્ટેટ ફોરમ છે ને કઈ કઈ સત્તાઓ આપવામાં આવે છે એની જો ટૂંકમાં ચર્ચા કરીએ તો સામાન્ય નુકસાન થયું હોય અથવા તો કોઈ વસ્તુમાં બહુ મહત્ત્વનો નુકસાન પામેલો ભાગ હોય એમાં એને વળતર મળે છે ઘણી વખત એક્સપાર્ટી ઓર્ડર થાય છે ઘણી વખત કોર્ટમાં કેસ કરવામાં આવે અને કોર્ટમાં કેસ કર્યા પછી કોર્ટમાં કેસ કર્યા પછી પક્ષકાર હાજર જ ન રહે તો વન સાઇડેડ જેને કહેવાય એક્સ પાર્ટી એ ઓર્ડર થઈ જાય છે અને છેલ્લે ઇન્ટ્રી મોડર એટલે કે વજગાળાનું આપણે બહુ મહત્ત્વનું ને અગત્યની બાબત આ છે કે વચગાળાનો ઓર્ડર ઘણી વખત આપણે જાણીએ છીએ કે કોર્ટમાં સાબિતીમાં પુરાવા આપવામાં ઘણો બધો સમય જતો હોય છે તો ઘણી વખત જે એવી સેવા લીધી હોય છે એવી બાબતો લીધી હોય છે કે જેમાં વચગાળાના વળતરની જરૂર પડે ત્યારે અદાલત અને આવા આ પ્રકારની જે એજન્સીસ છે એ વચગાળાના ઓર્ડરની પણ ઓર્ડર વચગાળાના ઓડ વજગાળાના જે કમ્પન્સેશન છે વળતરનો પણ ઓર્ડર કરી શકે છે એ ઉપરાંત જ્યુડિશિયલ રિવ્યૂ જે કંઈ કેસ જે કંઈ ચુકાદો આવ્યો છે એનું પોતે રિવ્યૂ પણ કરી શકે અને કેસને ટ્રાન્સફર પણ કરી શકે કેટલો બધો મહત્ત્વની અને અગત્યની વાતો આ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાયદામાં લખેલી છે હવે આપણે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય તો પછી આમાં ગ્રાહક કોણ આટલું બધું વિચાર્યા પછી આપણને વિચાર્યું કે ગ્રાહક કોણ ગ્રાહક એટલે આપણે બધા ભારતમાં કોઈ પણ વ્યક્તિ સમાજમાં રહેતી કે જે વ્યક્તિ થોડી ઘણી પણ કોઈપણ જ્યારે પણ ક્યારે કોઈ વસ્તુ બજારમાં અવેજથી ચૂકવવાની કોશિશ કરે અથવા સંપૂર્ણ અવેજ ચૂક્યો હોય અથવા થોડો ઘણો અંશતઃ અવેજ ચૂકવે અને એવી કોઈ સેવા ભાડે લે અથવા તો ખરીદે એવી કોઈ પણ વ્યક્તિને આપણા દેશમાં કન્ઝ્યુમર તરીકે ગણતરી કરવામાં આવે છે કન્ઝ્યુમર તરીકે જેની ગણતરી કરવામાં આવે અથવા તો કન્ઝ્યુમર તરીકે પોતે લાભ લઈ શકે ગ્રાહક તરીકેનો સંપૂર્ણપણે લાભ એ લઈ શકે છે હવે એમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે આપણને વિચાર આવે કે ગ્રાહક તરીકે આપણે છીએ તો કઈ કઈ સેવા વિરુદ્ધમાં અથવા તો વિશે આપણે કોર્ટમાં જઈ શકીએ તો ઘણી બધી સેવાઓ છે બેન્કિંગ સેવા છે વીમા સેવા છે વીજળી જે રહેવા જમવા હોટેલ્સ છે ઘણી બધી સેવાઓનો એમાં સમાવેશ થઈ શકે તો આજે ગ્રાહક સુરક્ષા વિશે જે આપણે ચર્ચા કરી એમાં છેલ્લી ચર્ચા જો છેલ્લો મુદ્દો હોય તો એમાં આપણે સજાનો છે આપણે વળતર સજા જે કંઈ આપણે થાય એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ પ્રમાણે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ અને જે આ બધી એજન્સીસ છે એના આધારે કાયદાને આધારે એ લોકો સજા કરતા હોય છે અને એ સજાને આધારે અથવા તો સજાને પ્રમાણનો વધઘટ પણ એ લોકોને કરવાની સત્તા છે તો આજે ગ્રાહક સુરક્ષાના કાયદા વિશે આપણે જે ચર્ચા કરી એમાં ખાસ કરીને આપણા દેશના કાયદા અને અન્ય કાયદાઓ વિશે જે કંઈ ચર્ચાઓ કરી એ ચર્ચાઓના અંતે આટલું જ કહી શકાય કે સોશિયો લીગો સોશિયલ લીગલ આસ્પેક્ટ તરીકે આ કાયદો ખરો ઘણો જગત્યનો અને ખૂબ મહત્ત્વનો છે અને એમાં હજી થોડો ઘણો સુધારા એ કરવાની જરૂર છે કે જે કાયદામાં સજાની જોગવાઈ છે એ ઘણી ઓછી અને મર્યાદિત પ્રમાણમાં છે અને એમાં થોડી વધુ કડક સજા કરવામાં આવે તો જે ભેળસેળ અને જે કંઈ ઓછી જથ્થો જેવું કંઈ મળે છે એ આપણને ન મળે અને ગ્રાહકોને ખરા અર્થમાં ગ્રાહક કિંગ બની શકે આભાર થેન્ક યુ વેરી મચ